अस्सलामु अलैकुम। विषय गुजराती, ढोणर पांच, पाठ पांच, कोड़ो काचबो भीनो चालो, पार्ट वन। पाठ पांच, कोड़ो काचबो भीनो चालो, चालो गाइए गीत। टपरक 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 करतो घोड़ो मारो डोड़ियो जाय, घोड़ो मारो डोड़ियो जाय। एक आवाजे भागे बिल्ली भले वगनी मासी थाय, ऊंचा जाड़ा हाथी पाय, सूंद हलावता हल्या जाय, सूंद हलावता हल्या जाय। बाळ मित्रो, अहीं આપણને વિવિધ પ્રાણીઓનો પરિચય કરાવ્યો છે, ઘોડો, બિલ્લી, વાઘ અને હાથીભાઈ। ઘોડાની વિશિષ્ટતા એ છે કે એ ટબડક ટબડક દોડે છે, અને બિલ્લી માસીની વિશિષ્ટતા એ છે કે ખૂબ જ દડપુક હોય છે, થોડો અવાજ થાય એટલે તરત જ એ ભાગી જાય છે, અને વાઘની માસી પણ કહેવાય છે। વાઘ અને બિલ્લીનો દેખાવ સરખો લાગે છે એટલે બિલ્લીને વાઘની માસી પણ કહી છે। અને હાથીભાઈની વિશિષ્ટતા એ છે કે ખૂબ જ ઊંચા અને જાડા હોય છે, અને સૂંઢ હલાવતા હલાવતા એ જાય છે। લુચ્ચા લુચ્ચા શ્યાર પાય, સૌને છેતરી ચાલ્યા જાય, સસલાભાઈએ છલાંગ મારી, કૂદતા કૂદતા હાફી જાય, કૂદતા કૂદતા હાફી જાય। કાચબા ભાઈ તો ધીમે ધીમે આગળ હાલ્યા જાય, આગળ હાલ્યા જાય। બાળ મિત્રો, અહીં શિયાળભાઈ, સસલાભાઈ અને કાચબાભાઈનો પરિચય કરાવ્યો છે। શિયાળને લુચ્છું બતાવ્યું છે, એ બધાને છેતરી જાય છે। તમે કાગરા અને શિયાળની વાર્તા સાંભળી હશે કે કાગરાના મોઢામાં પૂડી હોય છે અને એ ઝાડ પર બેઠેલો હોય છે, અને શિયાળ નીચે હોય છે। શિયાળને પૂડી ખાવાનું મન થાય છે તો એ શું કરે છે, કાગડાના મોઢામાંથી પૂડી પડાવવા માટે શિયાળ કાગડાના ખૂબ જ વખાણ કરે છે। કાગડાભાઈ તમે કેટલા સુંદર લાગો છો, કાગડાભાઈ તમારો રંગ કેટલો સરસ, કાગડાભાઈ તમારો અવાજ કેટલો સરસ, એમ કહીને કાગડાના વખાણ કરે છે એટલે કાગરો ફૂલાઈ જાય છે અને કાક કાક કરવા લાગી જાય છે, અને એના મોઢામાં જે પૂડી હોય છે તે નીચે પડી જાય છે, અને શિયાળભાઈ હોશિયાર રીતે પૂડી લઈ લે છે અને ખાઈ જાય છે અને ત્યાંથી ભાગી જાય છે। એટલે લુચ્ચા શિયાળભાઈ કાગરાને છેતરી જાય છે, સસલાભાઈએ છલાંગ મારી, કૂદતા કૂદતા હાંફી જાય, કાચબાભાઈ તો ધીમે ધીમે આગળ હાલ્યા જાય। અહીં આ કાવ્ય પંક્તિ પરથી બીજી એક વાર્તા યાદ આવે છે, સસલાભાઈ અને કાચબાભાઈ, કે એક દિવસે સસલું અને કાચબો હરીફાઈમાં ઉતરે છે કે કોણ વહેલા દોડીને આગળ પહોંચે। એક સ્થાન નક્કી કરવામાં આવ્યું કે તે સ્થાન પર આપણે બંને વેસાઠે દોડવાનું, જે જલ્દી પહોંચી જાય એ જીતી જાય। સસલું ખૂબ જ ઝડપથી દોડે અને કાચબો તો ધીમું ધીમું દોડે, ધીમો ધીમો ચાલે। સસલાભાઈ ખૂબ જ ઝડપથી દોડી ને એક જગ્યાએ ઊભા રહે છે, થાકી જાય છે એટલે ઝાડની નીચે આરામ કરવા લાગી જાય। કાચબાભાઈને જુએ છે, કાચબાભાઈ ખૂબ જ દૂર હોય છે, ધીમે ધીમે ઠેકડા મારતા મારતા કાચબાભાઈ જાય છે। સસલાભાઈને એમ થાય છે કે હજુ તો કાચબો કેટલો દૂર છે, લાવ થોડો હું આરામ કરી લઉં, એ ઝાડની નીચે આરામ કરવા સૂઈ જાય છે તો ઊંઘાવી જાય છે, અને કાચબાભાઈ તો ધીરે 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 સસલાની પર આગળ નીકળી જાય છે, એટલે સસલું અને કાચબાભાઈની હરીફાઈમાં કાચબાભાઈ જીતી જાય છે અને સસલું હારી જાય છે। આ કાવ્યપંક્તિ પરથી આપણને એ વાર્તાનો પરિચય થાય છે કે સસલું છલાંગ મારીને કૂટતું કૂટતું હાંફી જાય છે, અને કાચબું તો ધીમે 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 આગળ, ધીરજના ફળ મીઠા હોય છે, એ ધીમે ધીમું ચાલે છે પરંતુ હરીફાઈમાં જીતી જાય છે અને મૂળ સ્થાને એ પહેલો પહોંચી જાય છે। એટલે સસલું અને કાચબાની હરીફાઈમાં કાચબો જીતી જાય છે અને સસલું આટલું ઝડપથી દોડવા છતાં પણ સસલું હારી જાય છે। વાંચો, બેરંગ બન્યું રંગીન, ચોમાસું પૂરું થવા આવેલું, આરવના ઘરની આસપાસ કેટલાક પતંગિયા ઉડાઉડ કરતા હતા,
તેમાં એક પતંગિયું સાવજ રંગ વગરનું હતું. આરવનું ધ્યાન તેના ઉપર ગયું. તેને નજીકથી જોવા તે પાસે ગયો. બંનેની દોસ્તી થઈ ગઈ. આરવે તેના નવા મિત્રનું નામ પાડ્યું બેરન. ચોમાસું પૂરું થવા આવ્યું હતું અને આરવ એક છોકરાનું નામ છે એના ઘરની આસપાસ થોડા પતંગિયા ઉડતા નજરે પડે છે. એમાં એક પતંગિયું સાવજ રંગ વગરનું હતું. આરવનું ધ્યાન તેના ઉપર જાય છે કે બધા જ પતંગિયા રંગબેરંગી છે અને આ પતંગિયું રંગ વગરનું છે. તે તેની પાસે જાય છે અને તેનું નામ તે બેરંગ આપે છે. એ બેરંગ પતંગિયું અને આરવ વચ્ચે દોસ્તી થઈ જાય છે. આરવ કહે, બેરંગ હું તારું ચિત્ર બનાવું? બેરંગ કહે, ચોક્કસ. આરવ તો બેઠો કાગળ પેન્સિલ અને મીનિયા રંગ લઈને. તેને તો તદ્દન બેરંગ જેવું ચિત્ર દોરી કર્યું. બેરંગને પણ પોતાનું ચિત્ર ગમ્યું. એ હસ્યું. પતંગિયા બેરંગ પતંગિયું અને આરવ વચ્ચે દોસ્તી થઈ જાય છે. એટલે આરવ બેરંગ પતંગિયાને પ્રશ્ન પૂછે છે કે હું તારું ચિત્ર બનાવું? એ જેવું દેખાય છે એવું ચિત્ર આરવ બનાવે છે તો બેરંગ પતંગિયું ખુશ થઈ જાય છે. આરવને મજા પડી ગઈ. તેણે પૂછ્યું, બેરંગ તારા ચિત્રમાં રંગ પૂરું? સૌથી પહેલા એ રંગ વગરનું પતંગિયું બનાવે છે. પછી બેરંગને પૂછે છે કે હવે તારા ચિત્રમાં રંગ પૂરું? બેરંગ કહે, હા હા. આરવે બેરંગના ચિત્રમાં રંગ પૂરવાના શરૂ કર્યા. આરવ જેમ જેમ રંગ પૂરતો જાય તેમ તેમ બેરંગ પણ સાચુકલો રંગ ચડતો જાય. અહીં દોસ્તીનું પરિણામ છે કે આરવે બેરંગ પતંગિયાનું ચિત્ર બનાવ્યું. પછી બેરંગ પતંગિયાને પૂછે છે કે તારા ચિત્રમાં રંગ પૂરું? જેવો એ ચિત્રમાં રંગ પૂરતો જાય છે એટલું જ પતંગિયું ખુશ થઈ જાય છે અને એ પણ રંગબેરંગી બની જાય છે. ખુશ થવાથી આપોઆપ એના શરીર પર રંગ ધારણ થાય છે. બેરંગ તો ખુશ થઈ ગયું. તે કહે, જરા પાંખની કિનારી પર જાબુંડી રંગ કરી દે અને આ વચ્ચેના ખાનામાં પીરો રંગ ભરી દે. થોડી વારમાં તો બેરંગ બની ગયું રંગીન. રંગીન પતંગિયાનું ચિત્ર દોરવાથી બેરંગ પતંગિયું પણ ખુશ થઈ જાય છે અને આપોઆપ રંગ ધારણ કરવા લાગે છે. એક દોસ્તીનું જ પરિણામ છે. ચાંડો પકડ્યો. એક જંગલ હતું. એમાં એક મોટું તળાવ હતું. તળાવના કાંઠે ઊંચા ઊંચા ઝાડ હતા. આ ઝાડ પર એક વાંદરાનો પરિવાર રહેતો હતો. તેના સરદારનું નામ મહાબલી. ટોળામાંના એક વાંદરાઓ આખો દિવસ હુપાહુપ કરે, એક ઝાડ પરથી બીજા ઝાડ પર કુડાકૂટ કરે, રમતા રમતા ફરે, મીઠા ફળ ખાટા ખાટા આનંદથી પેટ ભરે, તરસ્યા થાય ત્યારે તળાવનું પાણી પીએ અને ઝાડને છાંયે બેસી વાતો કરે, રાત્રે પાછા આરામ કરે. બધા વાંદરા ઝાડ પર જ સૂઈ રહે. એક મોટું જંગલ હતું. તેમાં એક મોટું તળાવ હતું ને તળાવના કાંઠે ઊંચા ઊંચા ઝાડ હતા. એ ઝાડ ઉપર વાંદરાનો પરિવાર રહેતો હતો. એમાં સૌથી મોટો જે વાંદરો હતો એનું નામ મહાબલી હતું. ટોળામાંના એક વાંદરો આખો દિવસ ટોળામાં જેટલા વાંદરાઓ હોય તે આખો દિવસ હુપાહુપ કરે, એક ઝાડ પરથી બીજા ઝાડ પર કુડાકૂટ કરે, મીઠા મીઠા ફળ ખાઈને પેટ ભરે અને તરસ્યા થાય તે તળાવનું પાણી પીએ અને ઝાડના છાંયડે બેસીને વાતો કરે, પછી રાત પડે એટલે આરામ કરીને સૂઈ જાય. વાંદરાના આ ટોળામાં નટખટ બચ્ચાઈ હતા. એ બચ્ચા તો ભારે તોફાન, આખો દિવસ તોફાન મસ્તી જ કર્યા કરે. કોઈ જાતની ડાળીએથી ઊંઢે માથે લટકે તો કોઈ બીજાની પૂંછડી ખેંચી ભાગી જાય. વળી એકબીજા સામે કચકચ દાંત કાઢે. અંધારું થાય તોય આ બચ્ચા જરા પણ જંપે નહીં, રાત પડે તોય ઊંઘે નહીં. આખા વાંદરાના પરિવારમાં કેટલાય બચ્ચા પણ હતા. એ ખૂબ જ તોફાની હતા. બચ્ચાઓ આમ પણ ખૂબ જ તોફાની હોય છે, એ મનુષ્ય હોય કે પ્રાણી હોય. આ બચ્ચા પણ ખૂબ જ તોફાની હતા. આખો દિવસ તોફાન મસ્તી જ કર્યા કરે. ઝાડની ડાળીઓ પણ ઊંધા લટકે, એક ઝાડ પરથી બીજા ઝાડ પર જાય, એકબીજાની પૂંછડી ખેંચે, કચકચ દાંત કાઢે. અંધારું થાય તો પણ આ બચ્ચા જપતા ન હતા, મસ્તી જ કર્યા કરે ને રાત પડે તો પણ ઊંઘે નહીં. એક વખતની વાત છે. રાત્રિનો સમય હતો.
આકાશમાં પૂનમનો ચંદ્ર પ્રકાશતો હતો. મોટા વાંદરા ઘસઘસાટ ઊંઘતા હતા, પરંતુ પેલા બચ્ચાની વાતો ચાલતી હતી, જાણે માખીઓનો ગણગરા. એવામાં જગ્ગુની નજર નીચે ગઈ. અરે આ શું, પાણીમાં ચાંદો! જગ્ગુને થયું, નક્કી ચાંદો પાણીમાં પડી ગયો છે. એક વખતની વાત છે કે વાંદરાના પરિવારમાં મોટા વાંદરાઓ ઊંઘતા હતા અને નાના બચ્ચાઓ તોફાન કરતા હતા. નાના બચ્ચાઓ અંદર અંદર વાત કરતા હતા, જાણે માખીઓ ગણગણતી હોય એવી રીતે ગુજપૂછ વાતો કરતા હતા. એવામાં જગ્ગુ નામનું એક બચ્ચું હતું, તેની નજર તળાવના પાણીમાં જાય છે. તો એ જુએ છે કે ચાંદો પ્રકાશિત હતો, તે ચાંદાનું ચિત્ર તળાવના પાણીમાં દેખાતું હતું. પૂનમનો ચાંદ હતો એટલે તે ખૂબ પ્રકાશિત હોય છે અને રાત્રે અજવાળું વધારે ફેંકે છે. તો એ ચાંદનું ચિત્ર તળાવના પાણીમાં એનો પડછાયો દેખાય છે. જગ્ગુને થયું, નક્કી ચાંદો પાણીમાં પડી ગયો છે. મોન્ટી બોલ્યું, જે હોય તે છે, કેવું રૂપાળું, ચાંદો હોય કે ફળ, એને પાણીમાંથી બહાર કાઢો. સિમ્પુ કહે, મહાબલી દાદાને જગાડ્યું. બધા બચ્ચાઓ તોફાન કરતા કરતા અંદર અંદર વાતો કરતા હતા કે ચાંદો હોય કે કોઈક મોટું ફળ હોય, આપણે એને બહાર કાઢીએ. તો એની અંદર એક ચિમ્પુ નામનું જે બચ્ચું હોય છે તે બોલે છે કે મહાબલી દાદાને આપણે ઉઠાડીએ, પછી આ કામ કરીએ. પણ તેને પાણીમાંથી કાઢવું કઈ રીતે? સૌ ઘડીભર વિચારમાં પડી ગયા. એટલામાં મિક્કી બોલી, મને એક સરસ યુક્તિ સૂજે છે, એમાં આપણાથી જ કામ થઈ જાય એવું છે. મોટેરાઓને જગાડવાની કોઈ જરૂર નથી. બધા બોલી પડ્યા. જલ્દી બોલ, શું કરીએ? મિકી બોલ્યું. જગ્ગુ ઝાડની ડાળી પકડીને લટકશે, ચિમ્પુ તેની પૂછડી પકડીને લટકશે, મોન્ટી ચિમ્પુની પૂછડી પકડીને લટકશે. અંદર અંદર બધા વાત કરતા હતા કે ઝાડ એ પાણીમાં ચાંદો હોય કે પછી મોટું ફળ હોય, આપણે એને બહાર કાઢીએ. આપણે કોઈ મોટા લોકોને ઉઠાડવાની જરૂર નથી. આપણે મને એક યુક્તિ આવડે છે. મિકીને એક યુક્તિ સૂજે છે, એક આઈડિયા મળે છે. એકબીજાની પૂંછડી પકડીને પાણી સુધી પહોંચે છે. પોતાની ડોક ચારે બાજુ ફેરવી ટટ્ટા ઠટ્ટા મિકીએ કહ્યું, હું બહાદુર મિકી, આ મોન્ટીની પૂંછડી પકડી છેક પાણી સુધી પહોંચી જઈશ ને ફટાક કરતો ચાંદાને પકડીને બહાર કાઢી લઈશ. બધાને આ ઉપાય ખૂબ જ ગમી ગયો. જગ્ગુ અને મોન્ટી બોલ્યા, વાહ કેવી મજા પડશે, કામ પણ થશે અને ગમત પણ થશે. બધા બચ્ચા એકબીજાની પૂંછડી પકડીને ઝાડની ડાળી પરથી પાણી સુધી પહોંચવાની કોશિશ કરે છે. એમાં બહાદુર મિકી સૌથી નીચે રહે છે. તે મોન્ટીની પૂંછડી પકડીને છેક પાણી સુધી પહોંચવાની કોશિશ કરે છે. આ વાત બધાને ખૂબ જ ગમી જાય છે. એટલે મોન્ટી કહે છે કે ખૂબ જ મજા પડશે અને આપણને ગમત પણ મળશે. યોજના નક્કી થઈ. આયોજન મુજબ જગ્ગુએ ઝાડની ડાળી, ચિમ્પુએ જગ્ગુની પૂંછડી, મોન્ટીએ ચિમ્પુની પૂંછડી અને મિકીએ મોન્ટીની પૂંછડી પકડી લીધી. મિકી પાણી સુધી પહોંચ્યો. તેને ચાંદાને પકડવા એક હાથ પાણીમાં નાખ્યો. પણ આ શું, પાણીમાં દેખાતો હતો તે ચાંદો આમ તેમ દગુમગુ ડોલતો ડોલતો પાણીમાં વિખરાઈ ગયો. ચાંદાના તો મંગળી જેવા ટુકડા થઈ ગયા. હવે શું કરવું? તેવામાં જગ્ગુની પકડ છૂટી ગઈ. બધા જ વાંદરા ધબાક થઈને પાણીમાં પડ્યા. પાણીમાં તળાવમાં થયેલો ધબાકો સાંભળીને મોટા વાંદરા જાગી ગયા. તેઓ ઝટપટ તળાવે પહોંચ્યા. બચ્ચાને પાણીમાંથી બહાર કરતા કરતા તેમણે નાકે દમ આવી ગયા. એમણે જે યુક્તિ શોધી હતી એ યુક્તિ પ્રમાણે એકબીજાની પૂંછડી પકડીને એ પાણી સુધી પહોંચવાની કોશિશ કરે છે. જગ્ગુ ઝાડની ડાળી પકડે છે અને લાસ્ટમાં મિકી પાણી સુધી પહોંચે છે. વચ્ચે બીજા વાંદરાઓ એકબીજાની પૂંછડી પકડે છે. એટલે ઝાડની ડાળી સુધી, ડાળીથી પાણી સુધી વચ્ચે બીજા નાના નાના બચ્ચાઓ એકબીજાની પૂંછડી પકડીને તળાવ સુધી પહોંચવાની કોશિશ કરે છે. એવામાં મિકી પાણી સુધી પહોંચીને ચાંદાને પકડવા જાય છે, પરંતુ ચાંદો પકડાતો નથી. ચાંદો કોઈ દિવસ પકડાય પાણીમાંથી? તો
ચાંદાનો પડછાયો હતો પાણીમાં. ડગમગું ડોલતો ડોલતો એ પાણીમાં વિખરાઈ જાય છે અને ચાંદાના તો ટુકડે ટુકડા થઈ જાય છે. એવામાં જગ્ગુની પકડ છૂટી જાય છે, કેમ કે જગ્ગુએ જાડની ડાળી પકડી હતી, એ હાથમાંથી છૂટી જાય છે. બધા વાંદરાના બચ્ચા ધબક દઈને પાણીમાં પડે છે. ખૂબ જ અવાજ થાય છે એટલે બધા મોટા વાંદરાઓ ઉઠી જાય છે અને પૂછે છે. મહાબલીએ પૂછ્યું, આમ અડધી રાતે પાણીમાં કેવી રીતે પડ્યા? જગ્ગુએ માંડીને વાત કરી. તેની વાત પૂરી થઈ ત્યાં સુધીમાં તળાવનું પાણી સ્થિર થઈ ગયું હતું. હવે તેમાં ફરી ચાંદો દેખાવા માંડ્યો. જગ્ગુ, મોન્ટી, ચિમ્પુ, મીકી એક સાથે પાણીમાં, જુઓ ચાંદો, બચાવો તેને, બોલી ઉઠ્યા. મહાબલી સાથે બધા વડીલ વાંદરા ખડખડાટ હસી પડ્યા. પાણીમાં ચાંદ પકડવા જાય છે. મહાબલી પૂછે છે, કામ અડધી રાતે તમે પાણીમાં કેવી રીતે પડ્યા? એટલે જગ્ગુ આખી વાત કહે છે કે પાણીમાં જે ચાંદો દેખાતો હતો તેને અમે પકડવા ગયા હતા. જેવું પાણી સ્થિર થઈ જાય છે તરત જ ચાંદો દેખાય છે. તો ફરી જગ્ગુ, મોન્ટી, ચિમ્પુ, મીકી બધા પાણીમાં જે ચાંદો દેખાય છે તેને પકડવાની મોટેરાઓને વાત કરે છે. તો બધા જ વડીલ વાંદરા ખૂબ જ હસવા લાગે છે. મહાબલી કહે, એ તો ચાંદાનું પ્રતિબિંબ છે, આકાશમાં જુઓ, એ લ્યો તમારો ચાંદો. આ પછી બધા મોટા વાંદરાઓએ તળાવમાં જગ્ગુ, મોન્ટી, ચિમ્પુ, મિકીને તેમના પ્રતિબિંબ બતાવ્યા. મોટા વાંદરાનો સરદાર મહાબલી બચ્ચાઓને સમજાવે છે કે બેટા, એ તો ચાંદાનો પડછાયો છે, ચાંદાનું પ્રતિબિંબ છે. સાચો ચાંદો તમારે જોવો હોય અને પકડવો હોય તો એ તો આકાશમાં છે, આકાશમાં જુઓ તમને ચાંદો દેખાય છે. પછી મોટા વાંદરાઓ પોતાના બચ્ચાઓને તળાવમાં લઈ ગયા અને બચ્ચાઓનો પ્રતિબિંબ પડછાયો એમને બતાવ્યો. ત્યારે એમને સાચી વાતનું ભાન થયું. બાળમિત્રો, બાળકો પણ આવા જ હોય છે, એમને જ્યારે સમજાવવામાં આવે ત્યારે જ એમને સાચી વાતનું ભાન થાય છે. એ પણ આ વાંદરાના બચ્ચા જેવા જ તુફાની હોય છે, એમને ખબર નથી પડતી સાચું શું છે અને ખોટું શું છે. એમને જ્યારે સમજાવવામાં આવે ત્યારે જ સાચી વાતનું ભાન થાય છે. જઝાકલ્લાહ, થેન્ક યુ. અહીં તમારી વાર્તા પૂરી થાય છે. આગળની એક્સરસાઇઝ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.